ભાવનગરના બધે જ પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને લઈને ભાવનગર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. ભાવનગરના બધે જ પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને લઈને ભાવનગર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ વર્તેજના વીજ પોલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જે ગમે ત્યારે પડે તેવી હાલત હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ સરકાર સોલારનો મહત્તમ ઉપયોગ કરવાની જાહેરાત કરીને લોકોને લાભ લેવા સૂચન કરે છે અને સોલાર પર સબસિડી આપવાની વાત કરી રહી છે, પરંતુ ભાવનગર વર્તેજ ડિવિઝન આવતા પીજીવીસીએલ દ્વારા સોલાર કનેક્શનને આપવામાં ખૂબ જ લાંબો સમય કાઢી નાખે છે. છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલની કોઈ જાગૃત કામગીરી થઈ નથી. અનેક વાર રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલ ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવી રીતે કોઈ લોકોના કામકાજ થતા નથી. પછી તે મીટર નાખવાની બાબત હોય, તે લોકોની નવા કનેક્શન લેવાની બાબતો હોય, તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે લોકોના કામો પૂરા કરવામાં આવતા નથી. ત્યારે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ બળદેવ સોલંકી દ્વારા આજે પીજીવીસીએલ કચેરી ખાતે એક દિવસીય પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા અને સાથે જ જો પ્રશ્ન ન ઉકેલાય તો આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી, જેને પગલે બળદેવ સોલંકી બેનર સાથે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી બેનર લગાવી ધરણા પર બેસે તે પહેલા જ વર્તેજ પોલીસ તંત્ર દ્વારા બળદેવ સોલંકીની જલદ પદાર્થના કેન સાથે અટકાયત કરી હતી. ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ વગર મંજૂરીએ ધરણા પર બેસતા પોલીસ દ્વારા અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કિરણ ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.